નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપણે જે મુખ્ય પરીક્ષાની વિશેષ સિરીઝ જે ચલાવી છે, દિન પ્રતિદિન જે છે એ આપનો સહયોગ અને આપની જે છે એ મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા બાબતનો જે છે એક અભિગમ બહુ સારો થઈ રહ્યો છે. એના એના સકારાત્મક પરિણામ જે છે દોસ્તો તમને નજીકના ભવિષ્યમાં મળવાના છે, એમાં કોઈ શંકા નથી. ગઈકાલે જે છે મેં તમને એક લેક્ચર જે છે એ દરમિયાન ક્વેશ્ચન આપ્યો હતો, અને એ ક્વેશ્ચન દિલ્હીમાં જે છે એ જે આપણી ચૂંટાયેલી સરકાર છે અને દિલ્હીના કેન્દ્ર શાસિત પ્રદેશની ચૂંટાયેલી જે વિધાનસભાના જે વ્યક્તિઓ છે, આમના દ્વારા જે કોઈ પણ પ્રકારે કામકાજ થતું હોય અને ત્યારબાદ જે છે અને આપણી કેન્દ્રની સરકાર જે છે એ કેન્દ્રની સરકાર જ્યારે કોઈ ઉપરાજ્યપાલની નિમણૂક કરતા હોય ત્યારે એમના વચ્ચે કંઈક ક્લેશિસ ઊભા થાય, અને આ ક્લેશિસ બાબતનો લેક્ચર જે છે એ મેં તમને આપ્યો હતો. અને શાયદ જે છે એ આશા રાખું દોસ્તો કે ભાઈ આપણે જે છે એ આ લેક્ચર તમે જોઈ લીધો હશે અને આપણે લખ્યું બી હશે. હવે આજ વાત કરવાની થાય છે કે 69મો બંધારણીય સુધારા, તેની આવશ્યક તત્વો, તેની અલગ અલગ પ્રકારની વિષમતાઓ અને જેનાથી દિલ્હીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઉપરાજ્યપાલ વચ્ચે જે છે એક મતભેદોની પરિસ્થિતિ જે છે એ ઉપસ્થિત થાય છે. ઓકે, સો દર વખતેની જેમ જે છે એ પહેલાં આપણે વાત કરી લઈશું દોસ્તો કે આ શું કહેવા માગે છે, આમનું હાર્દ શું છે, અને એ હાર્દ દ્વારા જે છે એ ત્યારબાદ જે છે આપણે લખવામાં જે છે એ થોડું કમ્ફર્ટેબલ રહેશે. તો પેલી વાત એ થાય છે દોસ્તો કે ભાઈ 69મો સુધારો, આપણે ત્યાં જે છે જે આ 69મો સુધારો થયો છે કે જે સ્પેશિયલી કોની વાત કરે છે, તો કે ભાઈ આ જે છે એ 69મો સુધારો દિલ્હીને એક રાષ્ટ્રીય રાજધાની પાટનગરની વાત કરે છે. આમ જોવા જઈએ તો દોસ્તો 1987માં એક સરકારિયા આયોગની ભલામણ કરવામાં આવેલી, સરકારિયા આયોગ અથવા તો સરકારિયા સમિતિ કહી શકાય કે જેને આપણે બાલકૃષ્ણ સમિતિ પણ કહેવાય છે. આ બાલકૃષ્ણ સમિતિની રચના કરવામાં આવેલી હતી દિલ્હીમાં જે છે એ ચૂંટાયેલી સરકાર માટે વહીવટી સુધારા માટે, વહીવટી સુધારણા માટે, અને એમની ભલામણ થઈ ત્યારબાદ ભારતના બંધારણમાં 69મો સુધારો કરવામાં આવ્યો જે 1991માં છે. અને આ 69મો સુધારો કે જે 1991માં થયો દોસ્તો, એમાં જે છે એ દિલ્હીને NCT અથવા તો NCR નો દરજ્જો પ્રાપ્ત થયો. NCT એટલે શું? તો કે નેશનલ કેપિટલ ટેરેટરી અથવા તો નેશનલ કેપિટલ રિજિયન, મતલબ કે દિલ્હી જે છે એને રાષ્ટ્રીય રાજધાની પાટનગરનો દરજ્જો પ્રાપ્ત થયો. તો તમને એમ થાય કે સર દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની પાટનગરનો દરજ્જો મળ્યો છે, ઓકે ચલો, કે આપણો દેશ છે, દેશની એક રાજધાની છે અને દેશની રાજધાનીનું જે પાટનગર છે, પણ એનાથી શું ફેર પડ્યો? એનાથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંબંધોમાં જે છે એ ખટરાગ શું કામ આવ્યો, અને આ ખટરાગ આવી છે તો એના નિવારણ માટેના પગલાં શું છે, અથવા તો જે છે એ કેન્દ્ર અને ત્યાંની દિલ્હીની ચૂંટાયેલી જે વિધાનસભા છે એમના જે વ્યક્તિઓ છે એમની જે ખટરાગ સમસ્યાઓ દૂર થાય એના માટે સરકારશ્રીએ કોઈ પ્રયત્ન કર્યા છે કે નહીં? સો આનાથી દોસ્તો જે છે એ પેલી બાબત કહું છું કે જે દિલ્હીની સરકાર છે એ દિલ્હીની જે ચૂંટાયેલી સરકાર હશે એ દિલ્હીની ચૂંટાયેલી સરકાર દોસ્તો આપણે ત્યાં કોઈ પણ પ્રકારની જે લોક વ્યવસ્થા હોય, દિલ્હીની સરકાર લોક વ્યવસ્થા અથવા તો કોઈ પોલીસ અથવા તો કોઈ જમીન બાબતે નિર્ણય લઈ શકે નહીં. આ ખાસ યાદ રાખજો, દિલ્હીની ચૂંટાયેલી સરકાર દોસ્તો એ કોઈ દિવસ પોલીસ બાબતે કોઈ નિર્ણય નહીં લઈ શકે, ત્યાં લોક વ્યવસ્થા બાબતે કોઈ નિર્ણય નહીં લઈ શકે, એ જમીન બાબતે નિર્ણય ન લઈ શકે. હા, આવી જ પાછી જે છે એ જમ્મુ કાશ્મીર અથવા તો પોંડિચેરીની જે સરકારો જે કેન્દ્ર શાસિત પ્રદેશની છે આ નિર્ણયો પાછા લઈ શકે છે. મતલબ હું તમને સમજાવવા એ માગું છું કે દોસ્તો ગુજરાત રાજ્યના સીએમ હોય તો ગુજરાત રાજ્યના સીએમ જે છે રાજ્યના ગૃહમંત્રીના માધ્યમથી એક જિલ્લામાં જે SP તરીકે ફરજ પર રહેલ IPS છે એમની અન્ય જિલ્લામાં અથવા તો અન્ય જગ્યાએ બદલી આપી શકે. પણ સેમ જો હું આવી જ વાત કરું કે ભાઈ દિલ્હીના સીએમ છે તો દિલ્હીના ચૂંટાયેલા સીએમ છે એ જે છે એ એક ત્યાંના મ્યુનિસિપલ કમિશનર અને અથવા તો જે છે એ ત્યાંના ઝોન જે છે એ ઝોનના DCP આમની બદલી જે છે એ ન આપી શકે.
એમની પાસે આવી કોઈ સત્તા નથી. આપણે જ્યારે દોસ્તો જે છે એ ગુજરાત રાજ્યમાં કોઈ જમીન બાબતમાં દબાણ હોય અને એ દબાણ હટાવવું હોય તો ડેફિનેટલી ગુજરાત રાજ્યના સીએમ જે છે આ બાબતે આદેશ આપે છે. રિસેન્ટલી જે છે એ આપણે બહુ સારું કામ કરીએ છીએ આ બાબતે કે જેટલા પણ દબાણ જે છે એ જમીન ઉપર કરવામાં આવ્યા હતા આ બધા જ દબાણને આપણે હટાવી દઈએ છીએ. ઇવન તો લોક વ્યવસ્થા, લોકો માટે વ્યવસ્થા કરવી હોય તો પ્રશ્ન એ થાય છે દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે આમને તો ઓફિશિયલ કોઈ પાવર જ નથી. આમને જે છે એ પાવર હોય તો કઈ બાબતના પાવર હોય? આજે દિલ્હીની જે ચૂંટાયેલી સરકાર છે દોસ્તો એ એક તો આરોગ્ય બાબતના કામ કરી શકશે, એક શિક્ષણ બાબતના કામ કરી શકશે, હે ને, અને એક જે છે એ ત્યાંના શહેરી વિકાસ બાબતના કામ કરી શકશે. દિલ્હીની ચૂંટાયેલી સરકાર પાસે દોસ્તો આવા જ કામ હોય, એ બીજા કોઈ પણ પ્રકારના જે છે એ કાર્ય ત્યાં કરી નથી શકતા, હે ને. અરવિંદ કેજરીવાલ સાહેબ અત્યાર સુધી હતા એ મોહલ્લા ક્લિનિક આવું કહેતા હતા. મનીષ સિસોદિયા સાહેબ હતા ડેપ્યુટી સીએમ અત્યાર સુધી, ત્યારે કહેતા હતા કે અમે સારી સારી સ્કૂલો બનાવેલી છે. દોસ્તો તો કહેવાનો તાત્પર્ય શું છે કે કહેવાનો તાત્પર્ય એ છે કે ભારતના બંધારણમાં એક અનુચ્છેદ 239(1) આપેલો છે. દિલ્હી જે છે એવી જ રીતે અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમના ત્યાં જે છે એ એક વહીવટદારની નિમણૂક થશે. જ્યાં દોસ્તો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય ત્યાં બે પ્રકારના જે છે એ શાસક હશે. એક જે છે એ ઉપરાજ્યપાલ હશે, એક ઉપરાજ્યપાલ હશે અને એક વહીવટદાર હશે. અહીંયા તમારે સમજવું ખાસ જરૂરી છે દોસ્તો કે ઉપરાજ્યપાલ કયા કયા પ્રદેશમાં છે. તો ઉપરાજ્યપાલ જે છે એક તો દિલ્હીમાં છે, એક જે છે એ આંદામાન નિકોબારમાં છે, એક જે છે એ જમ્મુ એન્ડ કાશ્મીરમાં છે અને એક જે છે એ લદ્દાખમાં છે. ઓકે, આના સિવાયના જે વિસ્તાર છે મતલબ કે દીવ, દમણ, દાદરા નગર હવેલી છે અથવા તો લક્ષદ્વીપ છે દોસ્તો, અથવા તો જે છે એ આપણે કહી શકીએ કે ભાઈ ચંદીગઢ છે. ઓકે, અહીંયા તમે પોંડિચેરી પણ લખી શકો કે પોંડિચેરીમાં જે છે એ ઉપરાજ્યપાલનું પદ છે. તો આવી બધી જગ્યાએ વહીવટદાર હોય. જ્યારે 239(2) લખેલું છે, 239(2) દોસ્તો આપણને શું કહે છે, 239(2) આપણને એવી જોગવાઈ કરે કે ભારત દેશમાં કોઈ પણ પ્રકારનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, આ કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે કે જેમાં રાષ્ટ્રપતિ રાજ્યપાલના નજીકના રાજ્ય માટે રાષ્ટ્રપતિ રાજ્યપાલને નજીકના યુટીનો વહીવટ આપી શકે. ઓકે, મતલબ ગુજરાત રાજ્યના જે છે એ રાજ્યપાલ દીવ દમણના વહીવટદાર બની શકે, આર્ટિકલ 239(2). સો ક્વેશ્ચન એવો થાય છે દોસ્તો કે ભાઈ હવે અહીંયા સમજવાનું છે, આ આખી ઘટનાઓ મેં તમને સમજાવી દીધી જે આપણા ભારતના બંધારણમાં લખેલી છે. તો પહેલો ક્વેશ્ચન એ થાય છે કે જ્યારે તમારે શરૂઆત હવે મેન્સની કરવાની છે દોસ્તો ત્યારે 79માં સુધારા બાબતથી કંઈક કરવી પડે. ત્યારબાદ જે છે એ વચ્ચેનો જે પાર્ટ છે દોસ્તો એમાં દિલ્હીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની તમારે જે છે એ વાત કરવી પડે અને ત્યારબાદ જે છે એ ઉપરાજ્યપાલ સાથેના એમના મતભેદો જે છે એ પેદા થાય એની વાત કરવી પડે. એટલે આ તમારો ઇન્ટ્રોડક્શન થયો, આ તમારો જે છે એ મેઇન પાર્ટ થયો અને આ પાર્ટ તમારો કન્ક્લુઝન થયો. જો આટલી વસ્તુ આપને ખ્યાલ આવી જાય તો આપણે સારી રીતે આને ડિલિવર કરી શકશું. ઓકે, ચલો જોઈ લઈએ. હવે તમારે જે છે તમારો ક્વેશ્ચનનો આન્સર તમે જે લખ્યો છે એને કમ્પેર કરવાનો છે. પહેલી વસ્તુ દોસ્તો, 1991માં 69મો બંધારણીય સુધારાના માધ્યમથી સંઘ પ્રદેશ દિલ્હીનું નામ બદલી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે નેશનલ કેપિટલ રિજિયન અથવા નેશનલ કેપિટલ ટેરેટરી કરવામાં આવ્યું. સાથે સાથે દિલ્હીમાં વિધાનસભા અને મંત્રીમંડળીય વ્યવસ્થાપન થાય, કારણ કે દિલ્હીમાં વધતી જતી વસ્તી અને તેની આકાંક્ષાઓ વધતી જતી વસ્તી અને તેની આકાંક્ષાઓ અને અનુરૂપ એક સારા વહીવટ ઉપલબ્ધ કરાવવાના દ્રષ્ટિકોણથી આ સુધારો કરવામાં આવ્યો હતો. જો અહીંયા તમને શબ્દ જે છે એ બહુ સારા મળતા હશે. આપણા માટે જે છે એ મીન્સ દોસ્તો ઓલવેઝ શબ્દની માયાજાળ છે. એક તો કન્ટેન્ટ સારું પ્રોવાઈડ કરવું પડશે આપણે અને બીજું આપણે સારા શબ્દો લખવા પડશે. તો આ તમે જે ઇન્ટ્રોડક્શનના પાઠમાં જોશો, ઇન્ટ્રોડક્શનના પાઠમાં દોસ્તો દરેક વ્યક્તિ પાસે
1991 માં થયેલો 79 મો સુધારો આપ જાણી શકશો, એમાં કોઈ શંકા નથી. પણ એમની સાથે સાથે દોસ્તો અહીંયા જે છે એ દિલ્હીમાં વિધાનસભા, હવે તમે આમાં એડ બી કરી શકો, કદાચ તમે એવું લખ્યું હશે કે ભાઈ દિલ્હીમાં જે છે એ 70 સભ્યો વાળી અથવા તો 70 ધારાસભ્યો વાળી વિધાનસભાની જે છે અને મંત્રીમંડળીય વ્યવસ્થા થઈ, જેથી તમે 70 જો ધારાસભ્ય લખશો તો એ થોડી એક્સ્ટ્રા ઓર્ડિનરી થાય, તો પછી તમારે જે છે એ અહીંયા જયારે 70 લખો એની નીચે અંડરલાઈન કરી દેવી પડે, જેથી કરીને તમે જે છે એ પેપર ચેક કરનાર વ્યક્તિને જે છે એવું કહેવા માંગો છો કે ભાઈ તમે મારું પેપર જે છે એ સારી રીતે તપાસો, જેથી કરીને આપને એક સારો ક્વોલિટી કેન્ડિડેટ જે છે એ પ્રાપ્ત થાય. ત્યારબાદ જે છે દોસ્તો તમે જોયું કે એક સારા વહીવટ ઉપલબ્ધ કરાવવાના દ્રષ્ટિકોણથી આ સુધારો કરવામાં આવ્યો. બીજા કરતા તમે શબ્દ સારા લખશો તો તમારે કદાચ અંડરલાઈન કરવાની બી જરૂર નહીં હોય, પેપર સેટર ઓટોમેટિકલી તમારા જે છે આન્સરથી આકર્ષિત થવાનો છે, એમાં કોઈ શંકા નથી દોસ્તો. ઓકે ચલો જોઈએ આગળનો પાઠ જોઈએ. બીજું, આ સંશોધન અનુસાર શાસનની બંને સંસ્થાઓ, શાસનની બંને સંસ્થાઓ એટલે કોણ, એક તો ઉપરાજ્યપાલ, કારણ કે દિલ્હી કેન્દ્ર શાસિત જે છે એમાં રાજ્યપાલની જોગવાઈ ન હોય, અને ચૂંટાયેલી સરકારની સત્તા તથા કાર્યક્ષેત્ર નિમ્નલિખિત ત્રણ અલગ અલગ પ્રકારના જે સ્ત્રોત છે એ ત્રણ સ્ત્રોતમાં પારિભાષિત કરવામાં આવ્યું છે. હવે જો પરિભાષિત ન કરો, તમે એવું કહો કે ભાઈ ત્યાં જાહેર કરવામાં આવ્યો છે તો બી સારું લખી શકાય, પણ જો આ શબ્દ હોય તો આપણા માટે શબ્દ ભંડોળ બહુ સારું હશે એવું કહેવાશે. પેલી બાબત, હવે આજે શું કીધું કે ભાઈ આ સંશોધનમાં ઉપરાજ્યપાલ અને ચૂંટાયેલી સરકાર, પહેલા તમારે એ તો લખવું પડે કે બંને વચ્ચેની સત્તાઓ શું છે, ત્યારબાદ ક્લેશ ઊભા થવાની શક્યતાઓ છે. 69 માં સુધારાના આધારે અનુચ્છેદ 239AA હે ના અનુસૂચિત કરવામાં આવ્યું છે, અહીંયા લખવું તમારે અનુસૂચિત કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જમીન છે, પોલીસ છે અને લોક વ્યવસ્થાને બાદ કરતા અન્ય યાદી અથવા તો સંયુક્ત યાદીના તમામ વિષયો પર દિલ્હી વિધાનસભાને કાયદો બનાવવાના અધિકાર આપવામાં આવ્યા છે. હવે તમારે શું કરવું પડશે, આ જમીન, પોલીસ અને લોક વ્યવસ્થા આને અંડરલાઈન કરી દેવી પડે, બિકોઝ આવી સત્તા જે છે એ દિલ્હીની ચૂંટાયેલી સરકાર પાસે નથી, જેની ઓલરેડી આપણે ચર્ચા કરેલી છે. હું તમને દોસ્તો જે એક આખો ટોપિક સમજાવું છું એ ટોપિકને આપણે પ્રાધાન્ય આપશો ને તોય તમને ધ્યાનમાં આવી જશે, જે મેં તમને આગળ આ વસ્તુ સમજાવી છે દોસ્તો. ખાલી તમે આટલું બી બંધારણમાં દરેકે દરેક મુદ્દાઓ ટોપિકને ધ્યાનમાં લ્યો ને તમારી મેન્સ આન્સર રાઇટિંગ બહુ સારી થઈ ગઈ. હું તો દોસ્તો ત્યાં સુધી કહું છું તમને કે ભાઈ આપને જે મેન્સ જે છે એ અઘરી લાગે એનું કારણ એ છે કે તમારી પાસે કન્ટેન્ટ ઓછું છે, અથવા તો તમે જે છે એ મુખ્ય પરીક્ષા લખવા માટે થઈ અને એક ડર તમારા જે છે એ મગજમાં પેદા થઈ ચૂક્યો છે. જો આ બે વસ્તુ અને યોગ્ય ગાઈડન્સ જે છે એ તમને મળી જાય, એક તમારી પાસે સારું કન્ટેન્ટ છે, એક સારી રીતે તમને એ બાબતને ડિલિવર કરતા આવડે છે અને એના માટે તમને કોઈએ સારા સૂચન કર્યા છે, જો આ ત્રણેય બાબતોનું સમન્વય થઈ જાય આપનું મેન્સ રાઇટિંગ જે છે એ પ્રિલિમ્સ કરતાં પણ બહુ સારું થઈ જશે. ઇટ મીન્સ કે પ્રિલિમમાં તમને જે કોન્ફિડન્સ છે પરીક્ષા પાસ કરવાનો એના કરતાં જે છે એ 100 ગણો વધારે કોન્ફિડન્સ જે છે તમારો બિલ્ડઅપ થઈ જશે. કોના બેઝ ઉપર? આ ત્રણ જ વસ્તુના બેઝ ઉપર. ઓકે ચલો જોઈએ આગળ વધીએ. યસ, બીજું, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર 1991 આ સુધારાના પરિણામ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યો છે. એનાથી વિશેષ ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ રૂલ 1993 કે જે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના અનુસરણ માટે રાષ્ટ્રપતિ દ્વારા બનાવવામાં આવ્યો છે. જો આ બાબત ન હોય લોકો પાસે, આજે સપોઝ કે દોસ્તો હું તમને એવું કહું છું કે તમને બધાને ખબર પડે છે કે ભારત દેશનું સંચાલન, ભારત દેશનો કારોબાર રાષ્ટ્રપતિના નામે ચાલે છે, તો ભારત દેશનો કારોબાર રાષ્ટ્રપતિના નામે ચાલે છે તો ભારત દેશમાં જે છે એ જરૂરી જે છે એ સંચાલન કરવા માટેના નિયમ બનાવે કોણ? રાષ્ટ્રપતિ જ બનાવે. ભારતના બંધારણમાં તમે જ્યારે અનુચ્છેદ દોસ્તો 77 જોવો તો ત્યાં લખ્યું છે કે ભારત સરકાર નું સંચાલન અને નિયમો બનાવવા બાબતે. ઓકે, તો આને શું કહેવાય? આને જે છે દોસ્તો ભારત સરકારના સંચાલન નિયમ બનાવવાનો છે, એને એટલે આને આપણે જે છે કહી શકીએ છે અલોકેશન ઓફ બિઝનેસ રૂલ
1961 ભારત સરકાર ચલાવવા માટેના નિયમો. આ બિઝનેસ એટલે કોઈ પ્રાઇવેટ ફર્મની વાત નથી થતી. ભારત સરકારને જે છે એ કામ કરવું હશે તો રાષ્ટ્રપતિના નામે થશે અને ભારત સરકારને ચલાવવાના નિયમો રાષ્ટ્રપતિ બનાવશે. એટલે અલોકેશન ઓફ બિઝનેસ રૂલ ક્યારે બન્યા છે? 1961. એવી રીતે ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ રૂલ, ટ્રાન્ઝેક્શન એટલે આ કોઈ વ્યવહારની વાત નથી કરતા, આ વાત કરે છે કેન્દ્રની જે ચૂંટાયેલી સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીની ચૂંટાયેલી સરકાર વચ્ચેના રિલેશન, એમના વચ્ચે કયા કામ થાય. એટલે જે ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ રૂલ 1993 કે જે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના અનુસરણ માટે કોના દ્વારા બનાવવામાં આવ્યો દોસ્તો? રાષ્ટ્રપતિ દ્વારા. તો આ ત્રણ બાબત ઉપરોક્ત સ્ત્રોતમાં ઘણી બાબતોમાં અસ્પષ્ટતાની સ્થિતિનું નિર્માણ પામી છે જે ચૂંટાયેલી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે વિવાદને જન્મ આપે છે. હવે જો તમે કહી જ દીધું છે વિવાદ થયો તો વિવાદનો કારણ શું, વિવાદનો મૂળ શું? વિવાદનો મૂળ એ છે દોસ્તો કે ભાઈ અહીંયા જે છે આપણે ત્યાં 91 સુધારો બનાવી દીધો, 1969 સુધારો 1991 બનાવી દીધો દોસ્તો. તો એક આ બાબત, એક રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર 1991 અને ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ રૂલ 1993, એમાં જે છે ક્યાંક ને ક્યાંક અમુક બાબતો અસ્પષ્ટ આવી છે, હે ને? અમુક બાબતો અસ્પષ્ટ છે અને એ બાબતો અસ્પષ્ટ હોવાના લીધે થાય છે શું દોસ્તો, કે એક સ્પેશિયલી કોઈ પણ પ્રકારનું ક્લેરિફિકેશનની જરૂરિયાત છે ત્યાં, અને ક્લેરિફિકેશન છે નહીં. આજે તમે એક સિમ્પલ વસ્તુ સમજો દોસ્તો, કોઈ વ્યક્તિ જે છે એ પંચાયત જે છે એ તલાટી હોય, અને કોઈ વ્યક્તિ જે છે એ પંચાયત તલાટી હોય ને એની સાથે સાથે કોઈ વ્યક્તિ જે છે એ કોઈ રેવન્યુ તલાટી હોય, તો પંચાયત તલાટી અને રેવન્યુ તલાટી જો કોઈ વ્યક્તિ હોય અને એમના બંને વચ્ચેનો જે જોબ ચાર્ટ હોય, આ જોબ ચાર્ટ જે છે ક્લેરિફાઈ ન થયેલો હોય, તો બે તલાટી વચ્ચે ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન ઊભા થવાના કે ભાઈ આ કામ તમારું છે, આ કામ મારું છે, આ કામ મારું નથી, આ તમારું છે, મતલબ સ્પષ્ટીકરણ નથી. આ સ્પષ્ટીકરણ હોય તો કોઈ ચિંતાનો વિષય નહીં થાય. તો ચૂંટાયેલી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે વિવાદને એક જન્મ આપવાની વાત થશે. હવે જેમ કે ઉપરાજ્યપાલના વહીવટી કાર્યોમાં મંત્રીમંડળ સલાહ આપશે, પરંતુ આ સલાહ જે છે એ માનવા આ સલાહ માનવા બંધાયેલા છે કે નહીં તે બાબતે અસ્પષ્ટતા છે. મતલબ શું છે? ભારત દેશમાં દોસ્તો જે છે એ કેન્દ્ર સરકારમાં જે છે એ રાષ્ટ્રપતિ જે છે એ કેન્દ્રના જે છે એ મંત્રીઓની સલાહ માનવા માટે બંધાયેલા છે. આવું મેં તમને અગાઉ 42માં અને 44માં સુધારામાં ચર્ચા કરેલી છે. પરંતુ કોઈ રાજ્ય છે, આ રાજ્યમાં કોઈ પણ પ્રકારના જે છે એ રાજ્યપાલ છે, એ રાજ્યપાલ કોઈ પણ પ્રકારના રાજ્યના મંત્રીઓની સલાહ માનવા બંધાયેલા નથી. પણ મુદ્દો શું છે કે અહીંયા જે છે કોઈ ઉલ્લેખ નથી કે રાજ્યના જે ઉપરાજ્યપાલ છે એના વહીવટી કાર્યોમાં જ્યારે મંત્રીમંડળ સલાહ આપે, પરંતુ આ સલાહ જે છે એ માનવી કે ન માનવી આ બાબતે અસ્પષ્ટતા છે, જેથી વિવાદનો મધપોળો જે છે એ ક્યાંક ને ક્યાંક જન્મ લે છે. તો અહીંયા તમે દોસ્તો કન્ક્લુઝનમાં માત્ર આ જ બાબત જો છે એ મેન્શન કરી દો તો કોઈ ચિંતા જ નથી, આ તમારું કન્ક્લુઝન થઈ ગયું છે, હે ને? સો આપે જે છે એ મસ્ત રીતે લખી દીધું હશે, ઇન્ટ્રોડક્શન, મેઇન કોર્સ અને કન્ક્લુઝન. ઓકે, ચાર જે છે એ દિવસથી આપણે કન્ટિન્યુ ચલાવીએ છીએ આ મેન્સની સિરીઝ. મારી ઈચ્છા છે કે લગભગ 101 દિવસ સુધી આ સિરીઝ ચલાવશું, અત્યારે બંધારણ જ કરાવું છું, ધેન આફ્ટર રોજે રોજ સાંજે 9 વાગ્યે જે છે એ તમને બીજા ટોપિક પણ હું કરાવીશ. આવતીકાલનો દોસ્તો ક્વેશ્ચન જે છે આપ મેન્શન કરી દેજો, જોઈ લેજો. રાષ્ટ્રીય લોકપાલ ઘણું સક્ષમ હોવા છતાં પણ એક સાર્વજનિક બાબતોમાં અનૈતિકતાની સમસ્યાઓનું સમાધાન કરી શકતા નથી, આ બાબતે ચર્ચા કરવાની. અહીંયા તમારે લોકપાલની તમામ પ્રકારનું માળખું નથી લખવાનું, તમારે લખવાનું થાય છે કે લોકપાલ ઘણું સક્ષમ છે તો ત્યાં શું કામ સક્ષમ છે, એ પહેલો પાઠ થયો. બીજું, પણ સાર્વજનિક બાબતમાં અનૈતિકતાની સમસ્યાઓ રહે છે, સાર્વજનિક એટલે જાહેર જીવન બાબતમાં, જેથી કરીને જે છે એનું સમાધાન યોગ્ય માત્રામાં લોકપાલ કરતા નથી, તો આ બાબતે તમારે ચર્ચા કરવાની છે. જો તમારે વોટ્સઅપના બ્રોડકાસ્ટમાં જોડાવવું હોય, આ ક્વેશ્ચન તો આવતીકાલે સવારે હું ટેલિગ્રામમાં બી મૂકું જ છું, આ તો આજે હું તમને એટલા માટે આપી દઉં કે આપને અત્યારે જ લખવો હોય તો આપ સારી રીતે લખી શકો. આવતીકાલે સાંજે 9 વાગ્યે ફરીથી મળીએ છીએ
આ બધી જ બાબતોની ચર્ચા કરવા માટે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ દોસ્તો, આવજો. બાય બાય એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ.